Hello students, good morning and welcome to Shree Adarsh primary school online education. Apne dhoran 6 unit 3 in future એટલે કે ભવિષ્ય એના વિશે એક્ટિવિટી 1 અને એક્ટિવિટી 2 નો B A અને B એટલું આપણે શીખ્યું. એક્ટિવિટી 1 ની અંદર એક ફોટોગ્રાફ્સ વિશે માહિતી હતી. એક્ટિવિટી 2 એમાં એક મિસ્ટર આઈટ છે, GCERT ના રીડર. એમણે એમ કે જે સીઆરસીની મુલાકાત લીધી આણંદ સીઆરસીની, તો ત્યાં એમણે જે મોડેલ્સ જોયા, પછી એમને જે પ્રોજેક્ટ હતા સાયન્સ અમુક વિષયના એ બધા એમણે જોયા. ત્યાં એમને બધા ખૂબ ગમ્યા. પછી એમણે કીધું કે ભાઈ હું ગઈકાલે ભુજમાં હતો, આવતીકાલે હું વલસાડ જવાનો છું. તો એમણે જે બધી એમની માહિતી આપી એના આધારે આપણે તમને બ્લેન્ક્સ મૂકવાની હતી એમાં બીમાં, તો એ બ્લેન્ક્સ તમે કહો. તો એમાં તમને એના ભાગરૂપે તમારે લખેલું હતું કે યસ્ટરડે, ટુડે એન્ડ ટુમોરો. યસ્ટરડે એટલે કે ગઈકાલે, એટલે કે ભૂતકાળમાં થયું. ટુડે એટલે કે આજે, એટલે આજે જે થાય છે. એન્ડ ટુમોરો એટલે આવતીકાલે, એટલે ભવિષ્યમાં. તો એના આધારે તમને એટલા માટે એમાં આપવામાં આવ્યું છે કે તમારે ત્રણ કાળ વિશે શીખવાનું છે. યસ્ટરડે એટલે ભૂતકાળ, એટલે એમાં આવશે સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ ટેન્સ. ટુડે એટલે કે આજે આવશે, એમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. અને ટુમોરો એટલે કે આવતીકાલે, એમાં આવશે સિમ્પલ ફ્યુચર ટેન્સ. તો એના આધારે આપણે એની ખાલી જગ્યા. હવે એમાં સીમાં તમને આ જો આપ્યું છે કે તમારા શિક્ષક તેમની 3 દિવસની, એટલે કે ગઈકાલ, આજ અને આવતીકાલ ની દિનચર્યા વિશે વાત કરશે. ધારો કે મેં તમને ગઈકાલે યુનિટ 3 ની એક્ટિવિટી 2 A અને B સમજાવી હતી. આજે ધારો કે હું તમને એક્ટિવિટી 2 નું C, B અને E સમજાવીશ. અને આજે હું તમને સમજાવીશ અને આવતીકાલે એટલે કે ભવિષ્યમાં, તો એમાં હું તમને એક્ટિવિટી 3 સમજાવીશ. તો એ ધારો કે 3 મારી ક્રિયા થઈ. અહીંયા આગળ તમે પણ તમારા વર્કશોપ્સને લીધે તમારી દિનચર્યા અને આવતીકાલની આયોજનની વાત કરી શકો છો. અહીંયા પહેલા તો મિત્રો આપણને એક્ઝામ્પલ તરીકે આપ્યું છે કે આઈ કુકડ દાળ રાઈસ યસ્ટરડે, એટલે કે મેં ગઈકાલે દાળ ભાત બનાવ્યા. અને સેકન્ડ સેન્ટેન્સ આપ્યું છે કે આઈ વિલ કુક ખીચડી કઢી ટુમોરો, અને હું આવતીકાલે ખીચડી કઢી બનાવીશ. એટલે કે એક અર્થ
એટલે હું અંબાજી જઈશ એટલે એ ભવિષ્યકાળ તો આની અંદર તમને આ ત્રણ કાળ વિશે તમારે શીખવાનું. હવે નીચે આવે છે ડી, તો ડીમાં લખે છે કે ધેર વિલ બી અ સાયન્સ ફેર એટ વલસાડ બીઆરસી ટુમોરો, એટલે કે આવતીકાલે વલસાડ બીઆરસીમાં એક વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. રીડ ધેર પ્લાન ફોર ધ સાયન્સ ફેર. હવે વિજ્ઞાન મેળો કોઈ જગ્યાએ યોજવાનો હોય તો એના માટે બધું પહેલાંથી આયોજન કરવું પડે. તો અહીંયા આગળ એના એનું આયોજન શું છે એના વિશે આપણે અહીંયા વાંચવાનું છે. તો અહીંયા તમને નીચે ટેબલ આપેલું છે, એમાં ટીચરનું નામ એટલે કે શિક્ષકનું નામ, સ્ટુડન્ટ્સ એટલે કે વિદ્યાર્થીનું નામ, એમનું વર્ક એટલે કે એમનું કામ, એમની રિસ્પોન્સિબિલિટી એટલે કે એમની જવાબદારી અને એનો ટાઈમ એટલે એમનો સમય આપે છે કે કઈ વ્યક્તિ કેટલા વાગે શું કામ કરવાનું છે એનું અહીં આપણને એક ટેબલ આપ્યું છે. તો એમાં જો મિત્રો પહેલાં લખેલું છે કે ટીચર એટલે કે પહેલાં ટીચરનું નામ છે તો એમાં આપ્યું છે અંકિતભાઈ. તો એમને કયા સ્ટુડન્ટને એને કયું કામ બતાવશે અને જે સ્ટુડન્ટ છે એ વોલન્ટિયર એટલે કે સ્વયંસેવક કહેવાય કે એ રહ્યા એમાં સેવા આપશે. તો એમને જે અંકિતભાઈ છે તેમને જે સ્ટુડન્ટ છે જે સિદ્ધિ રાજવીર અને વિલિયમ એટલે કે એ ત્રણ જણાને એ ગાઈડ કરશે એટલે કે એમને માર્ગદર્શન આપશે. અને એમનું કામ શું છે તો રજીસ્ટર ધ એન્ટ્રીઝ, જે લોકો જેનો પ્રવેશ જે સ્કૂલ વાળા ગયા એમની નોંધણી કરવા અને એનો ટાઈમ એટલે સમય આપે છે કે 9 AM to 10:30 AM એટલે કે સવારે 9 થી 10:30 વાગ્યા સુધીમાં, સવારે 9 થી સવારે 10:30 વાગ્યા સુધીમાં જે બધા આવી જાય નોંધણી કરવાની છે. હવે સેકન્ડમાં લખ્યું છે કે સલમાન ખાન અને નીરુબેન, તો એમના વોલન્ટિયર સ્ટુડન્ટ કોણ છે તો મેઘા, રોહિત અને દક્ષા. હવે એમને શું કામ છે તો અલર્ટ ધ સ્ટોલ, એમને જે બધા સ્ટોલ કરેલા હોય એમને ફાળવાનું છે કે તમારે આ સ્કૂલમાં આ છે કે નંબર આપેલા હોય એ પ્રમાણે કરવું છે. તો એનો સમય આપે છે 9 AM to 11 AM એટલે 9 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં એમને કામ કરવાનું છે. ત્રીજું છે રેણુકાબેન અને રજની, તો એમના વોલન્ટિયર સ્ટુડન્ટ્સ તરીકે છે કે નીતા, તુષાર, દિવ્યેશ, રીટા એન્ડ તસ્લીમા. તો એમના વિરુદ્ધ નીતા, તુષાર, દિવ્યેશ, રીટા અને તસ્લીમા એ રેણુકાબેન અને રજનીભાઈના સ્વયંસેવક તરીકે વિદ્યાર્થીઓ છે. હવે એમનું રિસ્પોન્સિબિલિટી એમનું કામ જવાબદારી શું છે તો એમને ગિફ્ટ ટેબલ્સ એ જે લોકો આ બધાને ટેબલ આપવાના, ચેર્સ એટલે કે ખુરશીઓ આપવાની, પોસ્ટ પેસ, સેલો ડેસ્ક ટુ પાર્ટિસિપન્ટ એટલે કે જે ભાગ લેવા વાળા છે બધા જે લોકો આવે એ બધાને ટેબલ, ખુરશી, પોસ્ટપેન, સેલો ડેસ્ક એ બધી વસ્તુઓ એમને આપવાની છે. અને એમનો પણ ટાઈમ આપે છે 9 AM to 10:30 એટલે કે 11:30 એટલે કે 9 વાગ્યાથી 11 વાગ્યા સુધી એમને એ કામ કરવાનું છે. પછી છે સાધનાબેન એન્ડ સોમા, તો એમના વોલન્ટિયર તરીકે છે હરેશ, અજીત અને વંદના. તો એમની શું રિસ્પોન્સિબિલિટી છે તો સર્વ ટી એન્ડ સ્નેક્સ, તો એ લોકોએ બધાને ચા અને નાસ્તો આપવાનો છે. તો એમાં બી ટાઈમ લાગે છે 11 AM એટલે કે સવારે 11 જે લોકો બધા આવી જાય 11 વાગ્યા સુધીમાં એ બધાને ચા નાસ્તો આપવાનો છે અને ફરીથી બપોરે 2 વાગે 2 PM એટલે કે બપોરે 2 વાગે એમને ફરીથી એ લોકોને ચા નાસ્તો આપવાનો છે. હવે લાઈનમાં છે વિષ્ણુભાઈ, તો એમના જોડે એમના જે સ્ટુડન્ટ છે તે છે ભારતી અને તરુણ. વેલકમ જજીસ એન્ડ ગેસ્ટ, જે લોકો મહેમાન આવશે જે જજ આવવાના છે એ બધાને આવકારવા એમનું સ્વાગત કરવા માટે આ બે ભારતી અને તરુણને કામ આપ્યું છે. હવે એમને કેટલા વાગ્યા સુધી કામ કરવાનું તો 10 AM એન્ડ વેન ગેસ્ટ હોય 10 વાગ્યાથી શરૂઆત થઈ જશે કે જ્યાં સુધી મહેમાન આવે ત્યાં સુધી એમને ત્યાં આગળ રહી અને એમને આવકારવાનું છે. તો આ તમારો ડીનું ડીનું અહીંયા પોસ્ટ આપ્યું છે. હવે એના આધારે ઈમાં તમારે એની બ્લેક સ્કોવાનું છે. એવા જે નીચે લખ્યું છે કે ફિલ ઇન ધ ગેપ્સ બેઝડ ઓન ધ ટેબલ એન્ડ કમ્પ્લીટ ધ પેરેગ્રાફ. શું કહે છે ફિલ ઇન ધ ગેપ્સ બેઝડ ઓન ધ ટેબલ એન્ડ કમ્પ્લીટ ધ પેરેગ્રાફ. જે કોષ્ટક આપણને આપે એના આધારે નીચે પકડો આપે છે એની અંદર આપણે ખાલી જગ્યા પૂરવાની છે. રીડ યોર પેરેગ્રાફ ટુ યોર ક્લાસમેટ, પછી આખો પકડો તૈયાર થઈ જાય એટલે તમારે તમારા ક્લાસમેટ એટલે કે તમારા જોડે જે તમારા સહાધ્યાયી હોય એની સમક્ષ તમારે વાંચવાનો છે. તો જો અહીં આગળ આપેલું છે કે ધ સાયન્સ ફેર કમિટી મેમ્બર્સ વિલ રીચ ખાલી જગ્યા એટ 8 ઇન ધ મોર્નિંગ, એટલે કે ક્યાં આવશે તો આ ક્યાં આવવા તો બીએસસી
નવ વાગ્યા પછી એ લોકો પણ આવી પહોંચશે. સિદ્ધિ, રાજવીર એન્ડ વીર વિલ રજીસ્ટર ધ એન્ટ્રીઝ ફોર ધ સાયર્સ ફેર. એટલે કે સિદ્ધિ, રાજવીર અને વીર વિલ રજીસ્ટર, વેદ આન્સર આવે છે વિલ રજીસ્ટર ધ એન્ટ્રીઝ ફોર ધ સાયન્સ ફેર. વિજ્ઞાન માળા માટે જે લોકો બધા આવવાના છે એમને નામની એ લોકોની આગળ નોંધણી કરશે. ખાલી જગ્યા વિલ ગાઈડ, એટલે કે એમને કોણ માર્ગદર્શન કોણ આપશે, તો અંકિતભાઈ ગાઈડ ધ, એમને વિલ ગાઈડ ધ, એટલે કે એમનો માર્ગદર્શન આપતા રહેશે. બ્લેન્ક બ્લેન્ક એન્ડ દક્ષા વિલ સીટ નેક્સ્ટ ટુ ધ રજીસ્ટ્રેશન ટેબલ. એટલે કે મેઘા, રોહિત એન્ડ દક્ષા વિલ સીટ નેક્સ્ટ ટુ ધ રજીસ્ટ્રેશન. જે રજીસ્ટ્રેશન કરવાનું જે ટેબલ હોય, જે નોંધિત હતું એની બાજુમાં એક ટેબલ હતું, ત્યાં મેઘા, રોહિત અને દક્ષા બેઠા હતા, ત્યાં એ લોકો બેસશે. દે ખાલી જગ્યા સ્ટોર્સ ટુ ધ પાર્ટિસિપન્ટ, હવે એ લોકોનું કામ શું છે, તે દે વિલ અલોટ ધ સ્ટોર્સ ટુ ધ પાર્ટિસિપન્ટ, જે ભાગ લેવાના આવવાના છે. ક્યાં કંઈ કંઈ રજીસ્ટ્રેશન થાય પછી બીજું ટેબલ હોય ત્યાં આગળ એ લોકોને બી ટેબલ ફાળવી, તમારે આ જગ્યાએ તમારા આને ભરવું, ટેબલ પર તમારે જવાનું છે, તો એ લોકોને એમને અલોટ કરશે. એમના જે સ્ટોર, એમની જે જગ્યા છે એ એમને ફાળવશે. ધેર વિલ બી ફાઇવ સેક્શન્સ ઇન ધ સાયન્સ ફેર. કેટલા છે, પાંચ સેક્શન, એટલે પાંચ વિભાગ એમાં આપ્યા છે. નીતા વિલ બી ધ વોલન્ટિયર ફોર ધ ફર્સ્ટ સેક્શન. નીતા એમ કે પહેલો જે વિભાગ છે તેની સ્વયંસેવા રહેશે. શી વિલ ગીવ ટેબલ્સ, ચેર્સ, પુષ્પિંગ્સ એન્ડ સેલિબ્રિટીસ. તે એમ કે બધાને આપશે, તો ટેબલ, ચેર, પુષ્પિંગ, સેલિબ્રિટી એ બધી જે વસ્તુ જોતી હોય એ બધી વસ્તુ એ બધા વિદ્યાર્થીઓને આપશે. તુષાર વિલ વોલન્ટિયર સેકન્ડ સેક્શન. તુષાર બીજા વિભાગનો સ્વયંસેવક છે. દિવેશ વિલ લુક આફ્ટર ધ થર્ડ સેક્શન. દિવેશ એ ત્રીજા વિભાગ જે છે એની એને ધ્યાન રાખશે, એની કાળજી રાખશે અને એને સાચવશે. તસ્લીમા વિલ ગાઈડ ફોર્થ સેક્શન. તસ્લીમા ચોથો જે વિભાગ છે, ચોથું જે સેક્શન છે એની એમ કે ધ્યાન રાખશે અને એનું જે લોકોને કંઈ જરૂર હોય, કંઈ માર્ગદર્શનની જરૂર હોય તો એ એમાં આપશે. રીટા વિલ વર્ક ફોર ફિફ્થ સેક્શન. જ્યારે રીટા પાંચમો જે વિભાગ છે તે એના માટે કામ કરશે. સલમાન ખાન એન્ડ નીરુબેન વિલ ગાઈડ ધીસ ફાઇવ વોલન્ટિયર્સ. આ જે પાંચ જે માર્ગ જે વોલન્ટિયર્સ જે સ્વયંસેવકો છે એમનું પણ માર્ગદર્શન કરવા માટે સલમાન ખાન એન્ડ નીરુબેન એ રહેશે. હરેશ, અજીત એન્ડ વંદના વિલ સર્વ ટી એન્ડ સ્નેક્સ એટ 11 ઇન ધ મોર્નિંગ એન્ડ એટ 2 o'clock ઇન ધ આફ્ટરનૂન. એટલે કે હરેશ, અજીત એન્ડ વંદના અને વંદના તે લોકો બધાને ચા અને નાસ્તો સવારે 11 વાગે અને બપોરે 2 વાગે બધાને નાસ્તો અને ચા આપશે. ભારતી એન્ડ તરુણ વિલ વેલકમ જજીસ. ભારતી અને તરુણ એ લોકો બધા જે મહેમાન આવવાના છે, જે બધા જજ જે બધા આવવાના છે એમના બધાનું એ સ્વાગત કરશે. તે વિલ બી રેડી ટુ વેલકમ ગેસ્ટ. તે બધા એમ કે મહેમાનો જે મેજર જે બધા આવવાના છે એમને આવતા આવવા માટે લોકો તૈયાર જ બેઠા. ધેર પ્રિન્સિપાલ સર વિલ સ્ટે વિથ ધેમ. તેમના જે આચાર્ય સર હતા, જે આચાર્ય સાહેબ હતા, એ પણ એમની સાથે જ રોકાઈ ગયા હતા. એમની સાથે જ ઉભા રહ્યા હતા કે બધા મહેમાન આવે તો સ્કૂલના આચાર્યની જરૂર. હવે જો નીચે એપ આવ્યું છે એમાં લખ્યું છે કે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન બેઝડ ઓન એક્ટિવિટી 2D એન્ડ 2E. એટલે કે એક્ટિવિટી 2D અને એક્ટિવિટી 2E ના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. તેમાં જો પહેલો જ ક્વેશ્ચન છે કે હાઉ મેની સ્ટુડન્ટ્સ વિલ વોલન્ટિયર ઇન ધ સાયન્સ ફેર, એટલે કે વિજ્ઞાન ખેડાની અંદર કેટલા વિદ્યાર્થીઓએ સ્વયંસેવક તરીકે રહ્યા છે, એની અંદર જે સ્વયંસેવક તરીકે રહ્યા છે કેટલા છે, તો આપણે જો આ બધા ટોટલ સ્ટુડન્ટ છે બધા છે બધા એમને કામ કરે છે તો ટોટલ કેટલા થાય છે, 16 સ્ટુડન્ટ. હવે સેકન્ડ ક્વેશ્ચન છે કે હાઉ મેની સ્ટોર્સ વિલ બી ધેર ઇન સાયન્સ ફેર. સાયન્સ ફેર અંદર કેટલા ભાગ પાંચ જે સ્કોર કરવામાં આવે કેટલા હતા, તો આન્સરમાં આવે છે 5. હુ વિલ ગાઈડ વંદના, અજીત એન્ડ હરેશ. વંદના, અજીત, હરેશને કોણ માર્ગદર્શન આપશે, તો સાધના બેન એન્ડ સોમા.
જા એવું. હવે યાદ કરજો કે ફોર હાઉ મેની ટાઈમ્સ વિલ બીઆરસી સર્વટી એન્ડ સ્નેક્સ, એટલે કે બીઆરસી વાળા જે વરસાદ બીઆરસી ની અંદર જે વિજ્ઞાન મેળો યોજવામાં આવ્યો હતો તો એની અંદર બધાને ચા ને નાસ્તો ને બધું જે આપવાનું હતું એ કેટલી વખત આપવામાં આવશે? તો આપણને ખબર હતી કે ઇલેવન ઇન ધ મોર્નિંગ એન્ડ ટુ ઇન ધ આફ્ટરનૂન, એટલે કે બપોરે 2 વાગે અને સવારે 11 વાગે બે વખત, એટલે કે 2 ટાઈમ્સ એ લોકોને ચા અને નાસ્તો આપવામાં આવે આપવામાં આવવાનો હતો, એવી રીતે લોકો નક્કી કરવામાં આવ્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ મેં તમને આના જે આ સ્લાઇડ લખાવેલા છે અને આજે તમે અહીંયા સમજાવ્યું કે ભાઈ યસ્ટરડે એટલે ગઈકાલે, ટુડે એટલે કે આજે, અને ટુમોરો એટલે કે આવતીકાલે. તો એના વિશે તમારે આના વધારે અભ્યાસ આપે છે વ્યાકરણ તમને જ્યારે શીખવાડશું ત્યારે એની અંદર તમારે વર્તમાન, સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ એની અંદર પણ આ તમારે શીખવાનું છે. હવે આ જે તમને અહીંયા પેરેગ્રાફ આપ્યો એ તમારે એની અંદર તમારે બ્લેન્ક્સ પૂરી દેવાની છે, નીચે જે ક્વેશ્ચન આન્સર છે એ પણ તમારે એની અંદર બુક્સની અંદર ફિલઅપ કરવાના છે. આ તમારે તૈયાર થઈ જાય પછી